પોલીસ તંત્ર છે કે બંધારણનું જે તંત્ર છે, તો આ બંનેના સમન્વયથી કેવી રીતે આપણે પબ્લિકને સિક્યોરિટી એ સારામાં સારી આપી શકીએ. કારણ કે મૂળભૂત જે આપણી સિક્યોરિટીની જે નીડ છે એનું પણ બહુ ઊંચું મૂલ્ય એ આપણે સવિશેષ તો સાયકોલોજીના વિદ્યાર્થીઓ એ સારી રીતે એને સમજે છે. તો સામાજિક સલામતી એ કેવી રીતે પ્રજાને મળી શકે અને એના માટે સામાજિક નિયંત્રણનો જે વ્યવહારિક હેતુ છે એ પણ સામાજિક ખાસ તો સંશોધનમાં એ વણી લેવામાં આવે છે. અને રિસન્ટલી હમણાં જ થોડા સમય પહેલાંની વાત છે કે આપણે ત્યાંના એક અમદાવાદના પોલીસ કમિશનર અજય તોમર સાહેબે એક સરસ વાત કરી હતી એમના ઇન્ટરવ્યૂમાં કે આતંકવાદની સમસ્યાની આપણે વાતો કરીએ છીએ, ચર્ચા કરીએ છીએ, પણ એના વિશે નક્કર પગલાં લેવાની કે સામાજિક જનભાગીદારીની જો આપણે વાત કરતા હોઈએ તો એમાં જનસમાજ પણ ઘણું બધું કરી શકે છે. અને એમાં એમણે એવી એક વાત કરી હતી કે દરેક ગામમાં આપણે એવું એક યુવક મંડળ તૈયાર કરીએ, યુવકોની ટીમ તૈયાર કરીએ કે આવી કોઈપણ આપત્તિજનક જે ઘટનાઓ છે એ સમયે એનાથી ઓછામાં ઓછું આપણને નુકસાન થઈ શકે અથવા તો વધુમાં વધુ નુકસાન જે છે આપણે અટકાવી શકીએ એ દિશામાં કેવી રીતે કામ થઈ શકે, એને સ્પેશિયલી ટ્રેનિંગ આપવામાં આવે. તો આ દ્રષ્ટિએ સોશિયલ કંટ્રોલ, કારણ કે આટલો મોટો દેશ હોય ત્યારે સ્વાભાવિક રીતે માત્ર ને માત્ર આપણે પોલીસ ઉપર આધાર રાખીએ અને એ બધે પહોંચી વળે એવી અપેક્ષા રાખીએ તો એ પણ એટલી બધી વ્યાજબી નથી. અવેરનેસના કાર્યક્રમો થાય અને યુવાનોની અંદર એ ભાવના પણ કેળવાય અને આવડત પણ વધે, એ એક સામાજિક નિયંત્રણનો તમે કહો એ હેતુ. હા જી, એક સામાજિક નિયંત્રણનો એ હેતુ છે. અને છેલ્લો જે હેતુ અહીંયા મૂકવામાં આવ્યો છે કે સરકારી કે અન્ય ક્ષેત્રે સંશોધન દ્વારા પ્રાપ્ત જ્ઞાનનો ઉપયોગ. તો ઢીલા સાહેબ, અહીંયા થોડું એ ધ્યાન આપણે નવી જે એક સિસ્ટમ આપણે ત્યાં ડેવલપ થઈ છે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, કે જેવી રીતે સમાજના વિકાસમાં માત્ર સરકારી તંત્ર જ નહીં પણ જનભાગીદારી પણ એ કેવી રીતે વધુ ને વધુ થઈ શકે અને સંશોધન દ્વારા ખાસ કરીને અહીંયા જે હેતુ છે એ છે કે કેવી રીતે પ્રાપ્ત જે જ્ઞાન છે એનો સરકાર પણ ઉપયોગ કરી શકે. શબ્દ સોશિયલ ઓડિટ એવો શબ્દ વપરાય છે. સરકારની જે કાંઈ યોજનાઓ છે, આજે ચેક ડેમ બન્યા, મોટા ડેમની યોજનાઓ છે કે નરેગા છે, એ સર્વે રિસર્ચ દ્વારા આપણે જાણી શકીએ કે એનો ખરેખર લાભાર્થીને કેટલો લાભ મળ્યો છે અથવા તો કોઈ નવી યોજના મૂકવામાં આવે છે ત્યારે કેટલા લોકો એનાથી પ્રભાવિત થશે, કેટલા લોકોને સીધો લાભ પહોંચશે, કેટલા લોકોને આપણે ટ્રેન કરી શકશું અને ભવિષ્યમાં એ પગભર થશે. તો કોઈ પણ સામાજિક યોજનાઓ મૂકતા પહેલાં નો ડાઉટ સર્વે થતા જ હશે, પણ જો એ વ્યવસ્થિત અને પદ્ધતિસરના અને સામાજિક સંશોધકોને સાથે રાખીને કરવામાં આવે તો એના ફળ યોજનાઓના લોકો સુધી સાચા અર્થમાં પહોંચી શકે. નહીંતર માત્ર નાણાં વાપરવાના છે એ હેતુથી જ આપણે એ યોજનાઓ ચલાવીશું તો યોજનાનો, કોઈ પણ યોજનાનો મૂળભૂત હેતુ માર્યો જાય છે. અને સમયાંતરે એનું એનાલિસિસ પણ થવું જોઈએ, એનું પુનઃમૂલ્યાંકન પણ થવું જોઈએ. તો એ રીતે સરકારને એની નીતિઓ બનાવવામાં આ એક સામાજિક સંશોધનનો બહુ મોટો એક જેને કહેવાય ને બેનિફિટ છે કે આપણે સરકારને પણ માર્ગદર્શન આપી શકીએ છીએ, સૂચન કરી શકીએ છીએ. એક શિક્ષણનું એક્શન રિસર્ચ હોય કે કોઈ સામાજિક યોજનાને લગતી વાત હોય તો સામાજિક સંશોધકો છે એ માત્ર એના સંશોધનો એમફિલ પીએચડીના થીસીસ સુધી કે રિસર્ચ જર્નલ સુધી ના પડ્યા રહે અને જેને હ્યુમન વેલફેર કહીએ આપણે આગળ એના મહત્વમાં જોશું ત્યાં સુધી પહોંચે, એક મુખ્ય હેતુ સામાજિક સંશોધનનો બની રહેવો જોઈએ. એટલે જે સામાજિક સંશોધકો છે એની રાષ્ટ્રપતિની જે જવાબદારી છે કે સામાજિક વિકાસમાં એમની જે ભૂમિકા છે એના ઉપર પણ સાહેબે આ ફોકસ કર્યું. તો આ રીતે અત્યાર સુધીની ચર્ચામાં સંશોધનની વિભાવનાઓ, એનું વિશ્લેષણ, એમાંથી ફલિત થતા મુદ્દાઓ એની ચર્ચા આપણે કરી, સાથે સાથે સોશિયલ રિસર્ચ એ મુદ્દા ઉપર પણ આપણે થોડું ફોકસ કરવાનો પ્રયાસ કર્યો. હવે હું ઢીલા સાહેબને વિનંતી કરું છું કે સંશોધનનું મૂલ્ય અને ઉપયોગિતા એ વિષય ઉપર એ પોતાનું વ્યાખ્યાન એ આપે. આપણી ચર્ચાઓમાંથી જ નિલેશભાઈ સ્પષ્ટ થાય છે કે સંશોધન, હાજી, અને ખાસ કરીને સામાજિક સંશોધન આટલું બધું મહત્ત્વનું હોવા છતાં
આપણા દેશની અંદર સોશિયલ સાયન્સ સબ્જેક્ટને કાં તો સોશિયલ સાયન્સના જે નિષ્ણાતો છે એ પેલું કહેવાય છે ને કે મનોવૈજ્ઞાનિકો ઘર સારું બાંધી શક્યા પણ એને વેચી શક્યા નહીં, તો આપણે સેલિંગ કરી શકતા નથી એ, અને ઘણી વખત એ સેલિંગ કોઈ બીજા કરી જાય છે, તો એ કળા પણ આપણે હવે ડેવલપ કરવી પડશે. તો એના માટે આપણા વિદ્યાર્થીઓને એ એક આપણે ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલથી જ પ્રતિપાદિત કરાવવું પડશે કે જો તમારી અંદર સંશોધનનું નોલેજ હશે, સંશોધનનું જ્ઞાન હશે, તો ભવિષ્યમાં તમને એનો કેટલો ફાયદો થશે એ વાત ઉપર હવે આપણે આવીએ છીએ. હવે તમે તમારા સ્ક્રીન ઉપર એ જોઈ શકશો કે સંશોધક તરીકેની કારકિર્દી પસંદ કરવા માટે, કારણ કે ખાસ કરીને તો આપણે જે ઓરિયન્ટ હોઈએ છીએ એ કેરિયર ઓરિયન્ટ હોઈએ છીએ. નિલેશભાઈ, હાજી, કોઈ પણ આપણે વિદ્યાર્થીને ભણાવીએ તો એ કહે છે કે સાહેબ મારા બ્રેડ અને બટરનું શું, મારા રોટલાનું શું, મારા ભવિષ્યનું શું. તો એવું નથી કે પ્રાઇમરી હેતુ, હા, મુખ્ય હેતુ એ હોય છે એક વિદ્યાર્થીનો ભવિષ્યની કારકિર્દી, સંશોધક તરીકે એની કારકિર્દી બનાવી શકે છે. અને એમાં જે તમે સ્ક્રીન ઉપર સ્લાઇડની અંદર બતાવ્યું છે કે રિસર્ચ ફેલો તરીકેની કામગીરી ની અંદર ઘણું બધું આર્થિક વળતર તો મળતું જ હોય છે નિલેશભાઈ, અને સાથે સાથે એક સંશોધક તરીકે ઘડાવવાનો પણ એને મોકો મળતો હોય છે. એ તમે જુઓ કે આપણા વિદ્યાર્થીઓને માહિતી હશે કે UGC દ્વારા નેટની પરીક્ષા લેવાય છે. નેટ સ્લેટ એ માત્ર વ્યાખ્યાતાઓની પસંદગી માટેની પ્રાથમિક લાયકાત જ નથી, પણ એની અંદર પણ નેટ એક્ઝામમાં JRF કરીને જુનિયર રિસર્ચ ફેલોશીપનું એક પ્રોવિઝન છે, સાયન્સના વિદ્યાર્થીઓ માટે પણ પ્રોવિઝન છે, અને આર્ટ્સ ફેકલ્ટી જેને કહીએ છીએ અથવા તો સોશિયલ સાયન્સીસ અને હ્યુમેનિટીઝ, સામાજિક વિજ્ઞાનો, સમાજશાસ્ત્ર, ઇતિહાસ, અર્થશાસ્ત્ર, મનોવિજ્ઞાન, એન્થ્રોપોલોજી, નૃવંશાસ્ત્ર કે બીજા કોઈ શાસ્ત્રો હોય કે પછી એ કોઈ ભાષાઓ હોય, દરેકની અંદર એ વિદ્યાર્થીઓને જુનિયર રિસર્ચ ફેલોશીપની પરીક્ષા પાસ કરે તો એને PhD એ જોઈન કરે, MPhil જોઈન કરે કે કોઈ પ્રોજેક્ટની અંદર રિસર્ચ ફેલો તરીકે જોડાય તો માસિક લગભગ 12,000 રૂપિયા જેવું એને વેતન મળતું હોય છે, અને બીજો ફિલ્ડ વર્કનું અને એ બધી ગ્રાન્ટ એને મળતી હોય છે, સાથે સાથે એનું જ્ઞાન પણ વધે છે. તો સંશોધનનું જ્ઞાન અહીંયા એ એક રિસર્ચર તરીકે એની કારકિર્દી ઘડવામાં ઘણું બધું ઉપયોગી થાય છે. તો એ રીતે એક એક બહુ મોટો એનું મહત્ત્વ છે કે જો તમે તમારા TYBA લેવલથી તમારા MA લેવલની અંદર તમે એક સંશોધક તરીકે સંશોધનનું જ્ઞાન મેળવશો, સંશોધનના જ્ઞાનમાં શું આવે સામાન્ય રીતે એ પ્રશ્ન થાય વિદ્યાર્થીઓને, તો રિસર્ચ મેથોડોલોજીનો આખો એક વિષય છે. રિસર્ચ મેથડ, સંશોધનની કઈ પદ્ધતિઓ છે, ડેટા કલેક્શન કઈ રીતે કરવું, એનું એનાલિસિસ કઈ રીતે કરવું, અને મારા પોતાના અનુભવને આધારે વિદ્યાર્થીઓને એક હું સૂચન કરીશ નિલેશભાઈ કે સંશોધક, સારા સંશોધક બનવા માટે તો ઘણા બધા ગુણ જરૂરી છે, પણ અત્યારેની જે માંગ છે કે તમારી પાસે 3 પ્રકારની આવડત હશે. એક છે રિસર્ચ મેથોડોલોજીનું જ્ઞાન, નંબર 2 હું કહીશ કોમ્પ્યુટર સ્કિલ, કોમ્પ્યુટરની આવડત, એ ઇન્ટરનેટ સર્ચ કરવાથી માંડીને બધું આવી જશે, આંકડાશાસ્ત્રનું આજે પણ એનાલિસિસના સોફ્ટવેર SPSS વગેરે આવી ગયા છે. ત્રીજું કશ અંગ્રેજીનું જ્ઞાન, જો તમારી અંદર અંગ્રેજી ભાષા વાંચવાની, સમજવાની અને એનું પ્રેઝન્ટેશન કરવાની શક્તિ નહીં હોય તો મોટાભાગના રિસર્ચ આજે ફોરેનની અંદર થયા છે, ડેટા અવેલેબલ છે, તો આ 3 જ્ઞાન વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરી લે. બીજું સંશોધનના જ્ઞાનનું મહત્વ જે સ્ક્રીન ઉપર બીજા નંબરે NGOની અંદર, સરકાર પોતે બધે પહોંચી શકતી નથી, પેલું કહેવાય છે ને ઈશ્વર બધે નથી પહોંચી શકતો, એટલે એને માતાઓ બનાવી અને માતાઓ દ્વારા ઈશ્વર પોતાનો મેસેજ આપે છે કે ઈશ્વર કેવો હોય, તો એક માં હોય તેવો. સરકાર બધી યોજનામાં પહોંચી શકે નહીં તો સરકાર આ રૂપિયાઓ નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશનને આપે છે,
એનજીઓ ને આપે છે. આજે નર્મદા ડેમ વિસ્થાપિતનો પ્રશ્ન છે, નરેગા પ્રોજેક્ટ કઈ રીતે કામ કરી રહ્યો છે એનું ઇવોલ્યુશન છે. હમણાં જ ગુજરાત સરકારનો ગુણોત્સવનો મહોત્સવ ચાલે છે, તો એમાં એ આ ડાયગ્નોસિસનું સ્ટેજ છે, નિદાનાત્મક સ્ટેજે છીએ. પછી ઉપચારાત્મક કે ગુણા જે મહોત્સવ આપણે યોજ્યો બરાબર, એના શું પરિણામો મળ્યા, તો એ કોઈ એનજીઓને કામ સોંપવામાં આવશે, તો ત્યાં પણ આપણા સામાજિક સંશોધનના વિદ્યાર્થીઓ જ ડેટા કલેક્શનમાં જઈ શકે છે, ફિલ્ડમાં જઈ શકે છે. તો આ રીતે એ એઇડ્સના પ્રોજેક્ટ હોય કે બીજા કોઈ પ્રોજેક્ટ હોય, બીજી કોઈ સામાજિક યોજનાઓ હોય, તો એ સંશોધનનું જ્ઞાન જો વિદ્યાર્થીઓની અંદર હશે તો આ પ્રકારનું જ્ઞાન એને એનજીઓની અંદર પણ ઉપયોગી થશે, અને એનજીઓને આવા ઘણા બધા માણસોની જરૂર હોય છે. યુજીસી પોતે વિદ્યાર્થીઓને એવું થશે કે અમે લેક્ચરરશીપમાં ના જોડાઈએ, યુજીસી તો પ્રોફેસરો, અધ્યાપકો અને શિક્ષણ માટે કામ કરતી સંસ્થા છે, એવું નથી. તમે વિદ્યાર્થી છો એટલે તમે સીધા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન સાથે જોડાયેલા જ છો, કારણ કે આફ્ટરઓલ તો વિદ્યાર્થીઓ માટે તંત્ર ગોઠવાયેલું છે. બરાબર, હમણાં જ આપણે વાત કરી કે યુજીસી પોતે ફેલોશીપ આપે છે, બરાબર, એ સાથે સાથે માત્ર જુનિયર રિસર્ચ ફેલોશીપ નહીં, જો સંશોધક તરીકેની આવડત હશે એમની અંદર, તો આજે યુજીસી દ્વારા અનેક યોજનાઓ ચાલે છે. વિદ્યાર્થી પીએચડી જોઈન કરશે તો એના માટે પણ એને એ ગ્રાન્ટ મળે છે, ખાસ કરીને માઇનોરિટી સ્ટુડન્ટ છે નિલેશભાઈ, એના માટે સ્પેશિયલ યોજનાઓ છે. મૌલાના અબ્દુલ કલામ આઝાદની યોજનાઓ જે છે એ યોજના છે, નામ હું ભૂલી ગયો છું સોરી આખું. ત્યાર પછી એસસી એસટી કેટેગરીમાંથી જે ભાઈ બહેનો આવે છે એમના માટે સ્પેશિયલ રિસર્ચની ફેલોશીપ છે. એ ઉપરાંત જે વિદ્યાર્થીઓ પીએચડી કર્યા છે અને પોસ્ટ ડોક્ટર રિસર્ચ કોઈ પ્રોફેસર મિત્ર કરવા માગે છે આપણા, કે કોઈ વિદ્યાર્થી કરવા માગે છે, તો એ પણ યુજીસી એના માટે ડૉક્ટર કોઠારીના નામે એ ફેલોશીપ એવોર્ડ એનાયત કરવામાં આવે છે, અને એમાં પણ આર્થિક સહાય અને મદદ મળી રહે છે. એ ઉપરાંત આપણા પ્રોફેસર મિત્રો જે ફિલ્ડમાં છે એના સંશોધનનું જ્ઞાન એ લોકોને માઇનોર મેજર રિસર્ચ પ્રોજેક્ટનું સંચાલન કરવા માટે પણ તમારે સંશોધનની પ્રપોઝલ બનાવવી છે. બરાબર, આજે વિદ્યાર્થીઓને આગળ કારકિર્દી બનાવવી હોય તો પીએચડી કરવા માટે શું છે, તો કે રિસર્ચનું નોલેજ, માઇનોર મેજર પ્રોજેક્ટ તમારે મૂકવો છે. સામાજિક વિજ્ઞાનોની અંદર એક દેશની અંદર એક ઓટોનોમસ સંસ્થા ચાલે છે યુજીસી સિવાયની, ઇન્ડિયન કાઉન્સિલ ફોર સોશિયલ સાયન્સ રિસર્ચ. બરાબર, આપણા ગુજરાતની અંદર સુરતની અંદર સેન્ટર ફોર સોશિયલ સ્ટડી કરીને એક સેન્ટર આવેલું છે. કોઈ સંશોધક સાવ નવેસરથી શરૂઆત કરવા માગે છે અને ખબર જ નથી મારે શું કરવું, કઈ રીતે કરવું, તો એના માટે સ્પેશિયલ ગાઈડન્સ આપવા માટેનું પ્રોવિઝન છે ત્યાં. નિલેશભાઈ, તમે તમારો ડેટા કલેક્શન કરીને ડેટા લઈને જાઓ, તમને ખબર નથી કે મારે સ્ટેટિસ્ટિક એનાલિસિસ, અથવા તો તમારો કોન્સેપ્ટ ક્લિયર નથી, ખબર છે પણ એનું સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કઈ રીતે કરવું, તો એના માટે પણ આવી સંસ્થાઓ જે છે, અને સુરતમાં એ ગુજરાતની અંદર એ સારું કામ થઈ રહ્યું છે, તો ત્યાં તમે તમારો ડેટા લઈને જાઓ, તમને ટી ટેસ્ટ છે, એપ ટેસ્ટ છે, અથવા તો સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ એસપીએસએસ ઉપર કરી આપશે. તો આ રીતે વિદ્યાર્થીઓને સંશોધનનું જ્ઞાન એક કારકિર્દી બનાવવા માટે ઉપયોગી થઈ શકે છે. પણ આ વાત થઈ આજીવિકા માટેની. બીજું જે સંશોધનનું મહત્ત્વ અને સંશોધનના જ્ઞાનનું મહત્ત્વ જે છે એ આપણે આગળની સ્લાઇડની અંદર જોઈએ, તો સંશોધનનું જ્ઞાન એક ઔપચારિક તાલીમ પૂરી પાડે છે આપણને. આપણે TYBAના વિદ્યાર્થીઓને આવો તો સેમેસ્ટર સિસ્ટમ આવી, આપણે એમને સેમિનાર આપશું, આપણે એમને કોઈ નાનો રિસર્ચ પ્રોજેક્ટ આપીએ છીએ, તો એક પ્રકારની એમને એ ટ્રેનિંગ મળે છે, એમની અંદરથી એ ડિસર્ટેશન કરે છે. બીજું, વિદ્યાર્થીઓને એ ખબર પડે છે સંશોધનના જ્ઞાનથી કે પોતાના ક્ષેત્રમાં શું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. નિલેશભાઈ, આજે દરેક વિષયની એક ટર્મિનોલોજી બદલી રહી છે નિલેશભાઈ, અને એ રિસર્ચના ફિલ્ડમાં એ આવશે તો જ એને ખબર પડશે કે છેલ્લે કયું પુસ્તક આવ્યું. બરાબર, છેલ્લે પબ્લિકેશન્સ જે થયા રિસર્ચ જર્નલ્સ વાંચશે, પહેલું તો એને સંશોધનના જ્ઞાન એને ડેવલપ કરશે,
તો એના વિષયનો એ વાંચતો થશે. એટલે સાહેબ આ બાબતને આપણે બહુ એટલા માટે વધારે મહત્વ આપવાની આવશ્યકતા છે, કારણ કે આપણે ત્યાં વિદ્યાર્થીઓની માન્યતા એવી છે કે અભ્યાસ ને બધું પૂરું થાય પછી જ સંશોધન આવે. પણ અહીંયા જો એ ફર્સ્ટ યરમાં આવે ત્યારથી જ, ઇવન હું તો એટલે સુધી કહીશ કે ઇવન સ્કૂલ લેવલે પણ જો તમે ધારો તો નાના નાના જે રિસર્ચ છે, દાખલા તરીકે એક્શન રિસર્ચની વાતો છે, તો એમાં તમે વિદ્યાર્થીઓને જોડી શકો. આજુબાજુના જે સમૂહો છે એમાંથી એ માહિતી લઈ શકે, સામાજિક સમસ્યાઓ ત્યાં પણ પુષ્કળ હોય છે ગામડાઓની વાત કરીએ તો. તો આપે અહીંયા એક બહુ જ સુંદર બાબત સ્પષ્ટ કરી કે માત્ર અભ્યાસ પૂરો થાય પછી જે રિસર્ચમાં જોડાય, અને ત્યારે પછી સમયના પ્રોબ્લેમ્સ આવે, આજીવિકાના પ્રશ્નો આવે, અને એમાં બરોબર ધ્યાન ના આપી શકે, એટલે એનું પ્રાથમિક જ્ઞાન સંશોધનનો કોન્સેપ્ટ અને તાલીમ, રાઈટ સર, એ બંને અભ્યાસ દરમિયાન જ ક્લિયર થાય એના, રાઈટ સર, અને અભ્યાસની સાથે સાથે જ એ સંશોધન કઈ રીતે કરવું એની ટ્રેનિંગ મેળવે. કારણ કે ત્યાર પછી તો ઘણી બધી મુશ્કેલીઓ તમે કહો એમને નડતી હોય છે. રિસર્ચ ગાઈડ જોડે જાય તો ગાઈડને સમય હોતો નથી, અને બધું એને સ્વાભાવિક છે કે એ પણ વ્યસ્ત હોય. અને આજે જ્યારે બીએ અને એમએ લેવલે શિક્ષકો તમારી જોડે હોય છે, તમને સેવાઓ અવેલેબલ છે, તમારી લાઇબ્રેરીમાં આ પ્રકારના જર્નલ્સ આવતા હોય છે જેમાં રિસર્ચને લગતા આર્ટિકલ અને રિસર્ચ પેપર રજૂ થતા હોય છે, તો સંશોધનનું જ્ઞાન એ એક તમને ઔપચારિક તાલીમ પૂરી પાડે છે. અને ભવિષ્યમાં તમે જ્યારે PhD MPhil કે કોઈ NGOની અંદર કામ કરવા જશો ત્યારે આ તાલીમ તમને કામ લાગે છે. તો એ રીતે ઔપચારિક સ્લાઇડમાં જે રીતે બતાવ્યું છે આપણે કે ઔપચારિક તાલીમ પૂરી પાડે છે, બરાબર. ત્યાર પછી આપણે એક પછી એક હેતુઓ જોઈ લઈએ છીએ કે આપણે જે ઉદ્દેશ આપણો શું છે. દરેક સંશોધનનો એક ઉદ્દેશ હોય છે અને એ ઉદ્દેશ પ્રાપ્તિમાં પણ આપણને મદદરૂપ થાય છે. હવે નવો આખો કોન્સેપ્ટ નિલેશભાઈ ઇન્ટરડિસિપ્લિનરી એપ્રોચનો ચાલે છે, તો